મારું નામ પ્રતિભા રાખોલિયા છે હું કેન્સર પેશન્ટ છું અત્યારે મારી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે ખાસ મારે એ વાત કરવાની છે કે આપણા ભારતમાં અને એમાં ખાસ કરીને ગુજરાતમાં અત્યારે બ્રેસ્ટ કેન્સરના કેસ ખૂબ જ વધી રહ્યા છે અને આમ પંજાબ જે પહેલાં આગળ હતું એને બદલે હવે ગુજરાત છે બ્રેસ્ટ કેન્સરમાં આગળ છે તો ખાસ મારે બહેનોને વિનંતી કરવાની છે કે તમે બ્રેસ્ટ કેન્સરની જે તપાસ છે એ કરાવો ભલે આપણને કાંઈ જ ન થતું હોય છતાંય પિસ્તાલીસની ઉંમર પછી આપણે ચેકઅપ કરાવવું જોઈએ તો આપણે જામનગરની અંદર અહીંયા જીજી હોસ્પિટલમાં મેમોગ્રાફી મશીન આવેલું છે તો એમાં આપણે ખૂબ ઓછા ભાવમાં તપાસ થઈ જાય છે અને ખાસ બેનો બીતા હોય કે ભાઈ આપણે જઈએ ને ચેક કરાવે ને આવશે તો ઉપાધિ પણ જો ચેક કરાવો તો ખૂબ અર્લી સ્ટેજમાં એ ખ્યાલ આવે અને એની સારવાર પણ ખૂબ સરળતાથી થઈ જાય મારે પોતાને કોઈ જાતની તકલીફ નહોતી પણ અહીંયા મેમોગ્રાફી મશીન આવ્યું છે એવી સખી ક્લબમાંથી જાહેરાત થઈ છતાંય હું એવું વિચારતી હતી કે ભાઈ મને કાંઈ છે નહીં તો શું જવાની જરૂર છે એટલે એના તરફથી જે એક મહિનાનો કેમ્પ હતો એ પૂરો પણ થઈ ગયો પણ મારો દીકરો જે અત્યારે ડૉક્ટરનો અભ્યાસ કરી રહ્યો છે તો એણે ખાસ એવું કીધું કે મમ્મી કરાવવું જ જોઈએ પિસ્તાલીસની ઉંમર પછી એટલે હું આવી ચેક કરાવવા તો મને ડિટેક થયું ખૂબ અર્લી સ્ટેજ હતું અને પછી આગળ એ કહેવાય તમારે ટેસ્ટ કરાવવા પડશે તો મેં કીધું મને કાંઈ છે નહીં તો મારે નથી કરાવવું પણ અહીંના જે રેડિયોલોજી જે આપણે હેડ છે એ નિલમબેને મને ખાસ આગ્રહ કર્યો કે બેન તમે એવું ન વિચારો અને માથું ન મારી તમે આવો જ એટલે હું બીજે દિવસે હિંમત કરીને અહીંયા ટેસ્ટ કરાવવા આવી પછી આગળ મને કહેવાય બાયો તમારે બાયોપ્સી કરાવવી પડશે અને બાયોપ્સી કરાવી તો મને ડિટેક્ટ થયું અને ત્યારે મને એમ થયું કે ખરેખર મેં અહીંયા ચેક કરાવ્યું તો હવે આની જે સારવાર છે એ મને ખૂબ સરળતાથી થઈ જશે જો મેં ન કરાવ્યું હોય તો આગળ ખૂબ વધી ને એની સારવાર પણ અઘરી થઈ જાય ખર્ચ પણ વધી જાય અને કદાચ જીવ પણ જોખમમાં મુકાય અને આપણા શરીરમાં ખૂબ બીજે પણ ફેલાઈ શકે એટલે ખાસ વિનંતી છે કે આપણે જીજીમાં અહીંયા મેમોગ્રાફી મશીન આવ્યું છે તો ચેક કરાવો અને બીજું કે કદાચ ડિટેક થાય ને તો અહીંયા સારવાર પણ ખૂબ સરસ થાય છે કિમોથેરાપી છે રેડિયો આપણે સેક છે અને ઓપરેશન પણ ખૂબ સરસ થાય કારણ કે હું મારી તો અત્યારે ટ્રીટમેન્ટ ચાલું છે તો મેં અહીંયા કિમોથેરાપી પણ કરાવ્યું છે અને અત્યારે મારે આ સેક પણ ચાલુ છે તો કેટલાય બહેનોને સાથે મળવાનું થાય છે તો એણે અહીંયા જીજીમાં જ ઓપરેશનને કરાવ્યું હોય છે અને ખૂબ સરસ એ લોકોને ક્યોર થઈ જાય છે કેન્સર ફ્રી થઈ ગયા છે તો ખાસ બહેનો આપણે અહીંયા જીજી હોસ્પિટલમાં બધા જ પ્રકારની સારવાર છે મેમોગ્રાફી મશીન છે તો આવો અને જાતે તમે તપાસ કરો અને એવું સેજ લાગે તો અહીંયા આવી અને મીમોગ્રાફી કરાવો જેથી કરીને ખૂબ સરસ ઓછા સમયમાં તમારી સારવાર પણ થઈ જાય અને ક્યોર પણ થઈ જાય એટલે ડરવાની બિલકુલ જરૂર નથી બેનો બહુ ડરે કે ભાઈ કદાચ આવશે ને આપણે આમ થશે ના પણ અત્યારે આની બધી જ સારવાર છે એટલે જેટલા અર્લી સ્ટેજમાં આપણે આ ડિટેક્ટ થાય એટલું આપણે સરળતાથી એનો ઉકેલ છે એ થઈ શકે મારું નામ શિલ્પાબેન ઠક્કર છે અને મને આ કેન્સરની તકલીફ જે સ્ટાર્ટિંગ થઈ એની હું વાત કરું છું શરૂઆતમાં મને એકદમ નોર્મલ જેવું જ લાગતું હતું અને ફર્સ્ટ સ્ટેજમાં હતું પણ ધીમે ધીમે આને ખબર પડી ત્યારે એમ થયું કે ભાઈ બતાવવું જરૂરી છે હું જ્યારે બતાવવા ગઈ ત્યારે એ લોકો એમ કીધું કે તમે સ્ટાર્ટિંગ છે તમે ચેકઅપ કરાવી લ્યો પછી એના માટે મેડમે મને કહ્યું કે ભાઈ તમે મેમોગ્રાફી કરાવો હવે આ કેન્સર વસ્તુ એવી છે કે તમે લોકો ડર ન રાખો કેન્સર એટલે મગજમાં દરેકના વસ્તુ મગજમાં એવું જ હોય છે કે કેન્સર એટલે કેન્સર પણ ખરેખર એવું નથી કેન્સર એટલે તમે ફર્સ્ટ સ્ટેજમાં હોય તે તમે એને બતાવો તો એનું તમારી ટ્રીટમેન્ટ થઈ શકે અને તમે ડર ન રાખો તમારે એક મિનિટ સૌથી પહેલાં તમારા ઘરના બાળકો સામે ને તમારા પતિ સામે જુઓ કારણ કે ઘરમાં એક વખત એવું વાતાવરણ થઈ જાય છે કે જ્યારે આવું થાય છે ત્યારે મનમાં એમ જ હોય છે કે ભાઈ હવે આમાંથી કોઈ બચવા માટે કોઈ આરો જ નથી પણ એવું નથી કારણ કે ઘણી વખત એવું થાય છે કે શરૂઆતના દિવસોમાં આપણને એમ લાગે કે બીક લાગે થોડોક ડર લાગે પણ ધીમે ધીમે આ બધી વસ્તુથી આપણે ટેવાઈ જશે અને ખાસ તમને બધાને એક આની વચ્ચે એક કહી દઉં છું કે આપણે એક સ્ત્રી તરીકે હું તમને એમ કહું છું કે જ્યારે તમે નાવા બેસો ત્યારે તમારા શરીરને તમે તપાસો અને તપાસ ત્યાં તમને ખબર પડશે આ ગાંઠ દેખા દુખતી એ નથી અને દેખાતી પણ નથી અને દર વર્ષે રિક્વેસ્ટ કરીને બધાને કહું છું કે પ્લીઝ બેનો બધા તમારા શરીરનું પોતે ધ્યાન રાખી અને દર વર્ષે ચેકઅપ કરાવો એમાં કોઈ જાતની શરમ ન રાખો આ વસ્તુ એવી નથી કે જેનાથી આપણને શરમ આવે અને કદાચ કોઈ તમને એવો ડર રાખતો લાગતો હોય કે ભાઈ આનાથી આપણા કેમ મેમો આપણે કેમો દેવડાવી છે ત્યારે આપણા વાળ જાય છે ઓલું થાય પણ એમાં એવું કાંઈ નથી બધી નજીવી બાબત છે ખાસ વિનંતી કરીને કહું છું કે બધા પોતાના શરીરનું ધ્યાન રાખી અને દર વર્ષે ચેકઅપ કરાવો કોઈ જાતનો ડર કે શરમ રાખ્યા વગર ઘરનાને જાણ કરીને આવું બધું કરશો તો તમે લોકો બીજાને પ્રેરણા પણ તમારામાંથી મળી શકશે અને મેં જ્યારે કરાવ્યું ત્યારે મેં પહેલાં સ્ટેજમાં જતું ત્યારે મેં ચેકઅપ કરાવ્યું તો મને અત્યારે એકદમ સારું છે ઘણા બધા વર્ષ થઈ ગયા તો પણ એકદમ સરસ મને સારું છે હા અને મેં જો થોડુંક લેટ કર્યું હોય તો અત્યારે મારી દશા શું હતી મને નથી ખબર પણ અત્યારે બધાની પ્રેરણા બહુ બહુ સારું છે મને અત્યારે હું એકદમ સારી રીતે રહી શકું છું એટલે બધાને ખાસ ખાસ વિનંતી કરીને કહું છું કે તમારા શરીરનું ધ્યાન રાખી અને બધા મેમોગ્રાફી કરાવો